नमस्कार मित्रों, हळवद मार्केट यार्ड द्वारा जाने कोई गरीबों ने दबावानो इमने परवानो लई लीधो होय तेवी रीतना मित्रों जे हळवद मार्केट यार्ड जे छे ते अणझट वहीवट चलावी रह्यु छे अने एना कारणे ज हजारों जे खेडूतो छे खेडूतो लाइनोमां उभा रहे छे। लाइनोमां उभा रह्या पछी पण इनो क्यारे वारो आवे इनो कंई नक्की होतुं नथी। तेनी साथे मित्रों हळवद मार्केट यार्डमां 25 જેટલા જે સિક્યુરિટી ફરજ બજાવે છે આ સિક્યુરિટીનું શોષણ તો થઈ જ રહ્યું છે। જે કોન્ટ્રાક્ટરો છે જે એમના માન્યતા છે અને કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે અને ઘરે બેઠા બેઠા મલઈ ખાય છે, જ્યારે અહીં જે ફરજ બજાવે છે જે સિક્યુરિટી તો એ સિક્યુરિટીનું કોઈ સાંભળતું નથી। જો કંઈ પણ થાય તો સીધું માર્કેટયાર્ડ જે છે તે ખેડૂતો સોરી જે સિક્યુરિટીમાં જે લોકો ફરજ બજાવે છે એના ઉપર ચડી જતું હોય છે। તમે ધ્યાન નથી દેતા, તમે કંઈ કરતા નથી, પરંતુ ખરેખર પરિસ્થિતિ એવી થાય છે મિત્રો કે જ્યારે ખેડૂતો લાઈનો લગાવીને ઊભા હોય છે, બધાયને પોતાના વાહનો નથી હોતા, ઘણા બધાય જે છે તે ભાડે પણ વાહનો લઈને આવતા હોય છે મોટા ભાગના, તો પછી જે વાહન ભાડે લઈને આવ્યા હોય જે ભાડું નક્કી કર્યું હોય તો પછી અહીંયા આગળ આવીને લાઈનમાં ઊભું રહેવું પડે છે, બે બે ત્રણ ત્રણ પાંચ પાંચ કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે, તો પછી એનું ભાડું વધવાનું છે। એટલે ખેડૂતોનું પણ જે મગજ છે એનો પણ પારો ખેડૂતોનો પણ ખસવાનો છે। સિક્યુરિટીવાળા લાઈનોમાં અંદર આવવા દેતા હોય, પછી અંદર જગ્યા ન હોય તો વળી પાછું રોકતા હોય, તેના કારણે જે ખેડૂતો અને સિક્યુરિટીના ની જે કર્મચારીઓ સામસામા આવી જતા હોય છે, એટલે આવા પણ બનાવ બનતા હોય છે। આ બાબતની સિક્યુરિટીના જે કંઈ ફરજ બજાવે છે જે યુવાનો ને બધા, તો એમને માર્કેટયાર્ડને પણ રજૂઆત કરી હતી, પરંતુ આ માર્કેટયાર્ડમાં જે અત્યારે બેઠા છે એ બધાય માત્ર હોદા માટે બેઠા છે અને એ અત્યારે સત્તામાં ખરેખર એટલા મત થઈ ગયા છે કે એમને મને એવું છે કે આપણને હવે કોઈ જ કહેવાવાળું છે નહીં, કોઈ આપણને કંઈ બોલવાનું નથી। અને જ્યારે જ્યારે કોઈ સિક્યુરિટીના કર્મચારીઓ રજૂઆત કરવા જાય તો પછી એક જ એમને જવાબ આપવામાં આવે છે કે ભાઈ ખેડૂતો તમને મારશે, પોહાતું હોય તો નોકરી કરો નહીંતર વહી જાઓ, ઘણા બધા લાઈનમાં છે, બીજા આવશે તમારી જગ્યાએ કે તમારી કંઈ જરૂરિયાત છે નહીં। એટલે આવી જે કંઈ ધમકીઓ છે, આવી ધમકીઓ પણ યાર્ડ દ્વારા સિક્યુરિટીમાં ફરજ બજાવતા 12-12 કલાક ફરજ બજાયા પછી પણ એમનો પગાર 10,000 રૂપિયા છે। 12 કલાક ફરજ બજાયા પછી પણ આ સિક્યુરિટીમાં જે ફરજ બજાવે છે એમનો 10,000 પગાર છે, તો આ બીજા ઉપરના લઈ જાય છે કોણ? એ તો ઘરે ઉતા હોય છે અને બધા લઈ જાય છે। એટલે ખરેખર જે મહેનત કરીને જે મહેનત કરે છે એને એટલું મહેનતાણું નથી મળતું, એસીવાળી ચેમ્બરમાં બેઠા પછી એ વ્યક્તિને એટલું જે મહેનતાણું છે એ મળતું હોય છે। આપણી સાથે કેટલાક મિત્રો પણ છે એટલે થોડીક એમની સાથે વાત કરશું। આવો બાપા, પહેલાં આપણે થોડોક છે ને ખેડૂત સાથે વાત કરવી છે, પરંતુ પહેલાં તમારો જે સિક્યુરિટીનો જે પ્રશ્ન છે એને લઈને એક વાત કરજો। હળવદ માર્કેટયાર્ડમાં કેટલા સિક્યુરિટી હાલ અત્યારે ફરજ બજાવે છે? અને તમે કીધું કે ભલે ભૂખ્યું રહેવું પડે પણ હવે આ નોકરી નથી કરવી, સોમવારથી હડતાલ ઉપર વહી જવું છે, ઉતરી જવું છે, શું છે આખો પ્રશ્ન એ જણાવજો। આખા પ્રશ્નમાં એવું છે કે અમે 2-3 વાર લેખિતમાં આપ્યું છે, તો લેખિતમાં એ લોકો ઓફિસવાળાનું કહેવાનું એવું થાય છે કે તમારો તમે કોન્ટ્રાક્ટરના નીચે આવો છો, તો અમે કોન્ટ્રાક્ટરના નીચે જો આવતા હોય તો અમારું કામ કોન્ટ્રાક્ટરને કરવું પડે ને, તો અમે લેખિત આપ્યું એમાં એક પણ પ્રશ્ન કોન્ટ્રાક્ટરે નથી હલ કર્યો અને ના ઓફિસવાળા હલ કરતા, તો અમારે અહીંયા કરવાનું શું? એ નહીં, તમે કીધું તમે કેટલા સિક્યુરિટીમાં અત્યારે હળવદ માર્કેટયાર્ડમાં ફરજ? 24 જણા સિક્યુરિટી, 12 નાઇટના અને 12 દિવસના, 12 નાઇટના 12 દિવસના, એટલે 24 જણા કુલ। હમણાં વાત થતી કે ખેડૂતો સાથે અડી જવાનું થાય છે કારણ કે અંદર જગ્યા ન હોય, અહીંયા ખેડૂતો લાઈન લગાવીને ઊભા હોય, હવે જગ્યા ન થઈ તો પછી ખેડૂતોને અંદર તો જવા દેવામાં આવશે નહીં, તો પછી ઝઘડો થાય છે, તો પછી ખેડૂતનો ઝઘડો જે થાય છે, ખેડૂત અમને ગાયરું દે, ખેડૂત અરે બાજવાનું થાય, તો હવારે અમને ફરિયાદ કરી તો કોઈ અમારું ઉપરાણું લેતા નથી, નકા અમારું ઉપરાણું લેવું જોઈએ ને, માર ખાધેલો છે, માર ખાધેલો છે, તો એ લોકો કોઈ અમારો જવાબદાર નથી, તો અમારો કોઈ અહીં જવાબદાર ન હોય તો અમારે અહીં શું કરવાનું? અમને મારી નું યાદ આવે તો એ લોકો તો કોઈ જવાબદાર નથી ને। આ જે સિક્યુરિટી નો કોન્ટ્રાક્ટ અત્યારે કોની પાસે છે? આ કોન્ટ્રાક્ટર હે ઘનશ્યામથી, આમ પેટા કોન્ટ્રાક્ટ હે ઘનશ્યામથી નો હે, અને કેશુભાઈ હે એક્સમેન, કેશુભાઈ નો કોન્ટ્રાક્ટ હે, એમનું ગામ તો મને યાદ નથી। પગાર કેટલો આપે? કારણ કે ઘણા બધા એમાં નિયમ હોય છે 8 કલાકના પગારમાં, હું તમને સમજાવું કે પગારમાં એવું છે કે માર્કેટિંગ યાર્ડનું ટેન્ડર ભરાતું હોય છે, 2013 થી 9,000 રૂપિયા પગાર હતો, 2013 થી 2013માં ખેડૂને શું ભાવ મળતા હતા, મજૂરીને શું ભાવ મળતા હતા, ગાડીવાળાને શું ભાવ મળતા હતા, હે થી પછી મોંઘવારી ગાડીને અત્યારે હાલ ગાડીવાળાને શું ભાડું મળે છે, મજૂરીને શું ભાડું મળે છે, પછી કોન્ટ્રાક્ટ સિક્યુરિટીવાળાનો ટેન્ડર તો મજૂર માર્કેટિંગ યાર્ડના હે, કોન્ટ્રાક્ટર માર્કેટિંગ યાર્ડના હે, ટેન્ડર માર્કેટિંગ યાર્ડનું હે, તો એ લોકોનું કહેવું શું હે કે ઘનશ્યામથી પગાર વધારે, તો ટેન્ડર કોનું? માર્કેટિંગ યાર્ડનું ને,
તો આ મિત્રો એક મહત્વની વાત કરી કે તમે વિચાર કરો 2013 માં જે સિક્યુરિટી માં ફરજ બજાવતા વ્યક્તિનો 9000 રૂપિયા પગાર હતો તે વધી 9-10000 થયો ને. અમારી માંગણી હતી 12 કલાકના 12000 હોવા જોઈએ, મોંઘવારી પ્રમાણે હોય એટલે આટલા હોવા જોઈએ. તો એ લોકોને કારણ કે અમને પણ ખ્યાલ છે કે આપણે આ સમાચાર બતાવ્યા પછી આ જે સત્તામાં બેઠેલા છે એ બધાને ખરેખર નથી ગમવાનું. હા નથી ગમવાનું, કારણ કે પછી કહે છે કે તમે બોલવામાં હતા ને હવે છૂટા કરી દેવામાં આવે, પણ એમાં અમે આપણે સાથે અમે રહેવાના છીએ અને આ બધાને ખરેખર કારણ કે એમને મગજમાં કારણ કે અમને એ ગમતું નથી, એમને સામુ કોઈ બોલે ને તો એ અમને ગમતું નથી. બિલકુલ ખોટું શોષણ કરવામાં આવે છે, કારણ કે જે માર્કેટિંગ યાર્ડમાં અમે કીધું હતું કે ભાઈ માર્કેટિંગ યાર્ડની અંદર અમારે શું શું ફરજ બજાવવાની, તો એનો કોઈ અમને જવાબ મળ્યો નથી. માર્કેટિંગ યાર્ડમાં શું શું ફરજ બજાવી અમને કોઈ જવાબ મળ્યો નથી. કારણ કે આપણે કોઈ પણ વ્યક્તિને કામે રાખી, કામ ઉપર રાખી તો પછી નક્કી તો હોય ને કે આ આટલું આટલું કામ કરાવવાનું એમ, આ તો ગમે એમને મજા આવે બધું કામ કરવાનું, એવું નક્કી તો થવું જોઈએ ને કે આજ કામ કરવાનું સિક્યુરિટી વાળાને, તો સિક્યુરિટી વાળાને એ કઈ જવાબ મળ્યો નહીં. ભલે હાલો એ કામ તો જો તમારી એક અત્યારે માંગ એ છે, એક તો પગાર વધારો, બીજું કે ખેડૂતો સાથે જે ઘર્ષણ નહીં થાય છે તો એ ન થવું જોઈએ, ત્રીજી કે તમે પછી સિક્યુરિટીમાં ફરજ બજાવો છો, તમે કોઈને કોક ભાઈ આ ઢગલો અહીં ન કરો અને છતાંય કરે તો પછી કઈ તમે મારવાના છો નહીં? અમારે કોઈ એક્શન નહીં, અમારે એમને મામા માસી ને હોય એટલે લઈ લેવાનો. પછી માની લો કે એને ઢગલો છતાંય કરી નાખ્યા તમારું 9 મહિના, તો પછી યાર્ડ વાળા કે તો તમને જ ને કે શું કરતા હતા તમે, તો એમ કહે કે તમારો સિક્યુરિટી વાળો ક્યાં હતો? આ 1200 વાહન છૂટે છે, 1200 વાહન માં 12 જણા શું કરે? 4 જણા બહાર લાઈન માં હોય, 2 જણા આ ગેટે લખતા હોય, 2 જણા ઓલી ગેટે ધ્યાન રાખે. 12 જણા તો ખરેખર 12 જણા નું જ મેકમ એક પાછું એમાં આ બધા ગોલમાલ કરે છે ખરેખર હે વધારે. 24 જણા નું મેકમ, 12 જણા રાઈત ને 12 જણા દીએ, દી વાળા ને 12 જણા ને દીએ ચલાવવાનું, રાઈત વાળા ને 12 જણા ને રાઈતે ચલાવવાનું. તો આમાં અમે એવું કીધું હતું કે ભાઈ અત્યારે સિઝન છે, ટ્રાફિક છે, ટ્રાફિક માં તમારો જવાબદાર વ્યક્તિ અહીં હોવો જોઈએ. અમારે એક ટ્રેક્ટર અહીં ઉભરી અમને નડતું હોય તો અમારે ખેડૂત ગોતવાનો, નહીં તો એમની ફરજ છે લે તો ને. હા એમની ફરજ છે કે માઇકમાં બોલવું પડે, કોઈ માઇકમાં બોલવા વાળો હોય. માની લો હું અત્યારે કપાસ લઈને આવ્યો, અહીંયા ઢગલો મેં કરી નાખ્યો, તમે મને ના પાડી, છતાંય મેં ઢગલો કરી નાખ્યો, તમે મને કરી શું એકો? કઈ નહીં, સિક્યુરિટી વાળાનું કોઈ કઈ નથી હાલતું, કઈ જ નહીં હાલે સિક્યુરિટી વાળા. અને વેપારી વેપારવાળા ખીજાય હવારમાં તમને, વેપારી એમ બોલી વારે કે તું વોચમેન, હું વોચમેનની હેસિયતમાં રહેજે. હવે આ વેચમેન ને કેવી રીતે હેસિયતમાં રહેવું એ આ માર્કેટિંગ વાળાને અમને શીખવાડવું પડે. એટલે આપણને બધા મિત્રો ખ્યાલ છે ખરેખર કેવી પરિસ્થિતિ હોય, અને ખેડૂતોનો જે પ્રશ્ન છે ને એ હલ થઈ જાય એવો છે. કારણ કે એમાં હકીકતમાં ખેડૂતો જે છે મિત્રો, તો મેં હમણાં તમને કીધું તેમ કે લાઈનોમાં ઊભા હોય, ભાડા ચડતા હોય એટલે એનો જીવ બરતો હોય, એટલા માટે થઈને એ કહેતા હોય કે ભાઈ અમારું ટ્રેક્ટર લઈ લો, પણ અંદર જગ્યા હોય તો ને અંદર તો આ કંઈ કહેતા નથી. અને જો સિક્યુરિટી કહેવા જાય તો હમણાં કાકા કીધું ને કે વેપારીઓની કે છે કે એડવાળા કહેતા હોય કે ભાઈ તમારી હેસિયત મારો, વોચમેન ની હેસિયત મારો, કરી દેવાનું કે માર્કેટિંગ યાર્ડમાં અમે આખી રાત રહી, દી આખો રહી. તો અમારી એક જ માંગણી હતી કે અમને 2 ટાઈમ ચા મળવી જોઈએ, તો એવું કઈ નહીં, ચા નહીં, માર્કેટિંગ ખોટ આવી જાય, સિક્યુરિટી વાળાને ચા પાવાનું, માર્કેટિંગ યાર્ડ ખોટ આવી જાય. મિત્રો બીજા જે ઓલા પગ લૂસણિયા કે પગ ચંપી કરતા હોય ને તો એ ખરેખર આ સિક્યુરિટી માંથી શીખજો કે તમારો હક છે તો તમે કઈક બોલો એમ. આ બધા છેલ્લે હવે કંટારી ગયા છે, 10000 માં આપણે નોકરી તો 12 કલાક કરી છે, નોકરી કર્યા પછી ઘરે જઈ ત્યારે કેટલી આપણે ગાયરું ખાધેલી ઘરે લઈ જઈએ છીએ. આપણી સાથે એક બીજા ખેડૂત મિત્ર છે, આવો કાકા, શું તમારું નામ? ના હું તો અહીંયા યાર્ડ માં છું, ડ્રાઈવર માં. શેના ડ્રાઈવર ના? ગાડી ના, માર્કેટ યાર્ડ ની ગાડી ના. હા અહીંયા અમારી ગાડી હાલે છે અંદર યાર્ડ માં, હું એમનો ડ્રાઈવર છું. ઓકે બરોબર. અહીંયા શું છે, બધા મામા ને માસી નું જ હાલે છે સાહેબ, મામા ને માસી ના હોય એમને હાચવાના, એમની ગાડીઓ ગમે ન્યા પડી હોય, ગમે એમ પડી હોય તો કોઈ ના નડે, પણ તમે કોક દિવસ અમતા 10 મિનિટ રાખી હોય તો તમારી ગાડી નડે બરોબર, તરત ફોન આવે આ ગાડી પડી છે અહીંથી હટાવી લો બરોબર. અત્યારે તમે 1 નંબરના ગેટે જઈને જોવો, 1 નંબરના ગેટે જઈને જોવો કેવી રીતના કેમ ગાડીઓ પડી છે બરોબર, એ કોઈ નહીં નડતી, તમે કોક દિવસ રાખો તો તમારી ગાડીઓ નડે.
લાભ તો મિત્રો ખરેખર મામાનાને માસીનાને હાચવાના, કારણ કે આપણે જ્યારે માર્કેટ યાર્ડ પાછળ જે ઓલા બધા ગરીબ પરિવારો રહે છે તો ત્યારે હવે ઈ એમને આ બધા કંદ, એટલે ખરેખર આ બધાને એક આમ સત્તાના મદમાં આ બધા ચૂર થઈ ગયા છે, પરંતુ અમને ખ્યાલ નથી કે બધું કુદરત બધું જોવે છે, ક્યારે ક્યાં આપણે પહોંચી જઈશું એ ખ્યાલ નહીં આવે. કોઈ નાના માણસોને હેરાન કરવું એ કેટલું વ્યાજબી કહેવાય, 12 કલાક એમની પાસે કામ કરાવવાનું, 10,000 રૂપિયા એમાંય પાછું શોષણ કરવાનું, 10,000 જ ખાલી પગાર દેવાનો, ત્યાર પછી અહીંયા આગળ ગાયરું ખવડાવવાની, વેપારીઓ સામે અડાડી દેવાના, ખેડૂત સામે અડાડી દેવાના, અને તમારે બેઠા ઘરે બેઠા કમિશન ખાવાનું, તો પછી આવું તો કઈ રીતના હાલે એમ. 10 કલાક નોકરી 12 કલાક નોકરી કર્યા પછી 10,000 રૂપિયા પગાર આપે છે, એમાંય કેટલું શોષણ કહી રહ્યા છે. 13,000 આવે, 3,000 એ લઈ લે, અમને 10,000 આપે, તો પછી આવું તો થોડું હાલવાનું. એક બીજા ખેડૂત મિત્ર છે, આપણે એમની સાથે એક તમારી રજૂઆત હતી મારી ભાઈ, આ રજૂઆત, કારણ કે આ કાકા છે ને મિત્રો, એમને રજૂઆત કરી હતી કે ભાઈ હવે માપમાં રહેજો ને, છૂટા કરી દેવા પડશે. આમની કેટલી દાદાગીરી, આ એમની પેટી સમજી બેઠા હે કે ભાઈ આપણું માર્કેટ યાર્ડ એમની પેટી છે જે અંદર બેઠા છે એમને, એમને ખરેખર મગજમાં એવું છે, પરંતુ એમને એ મગજમાંથી કાઢી નાખવું જોઈએ કે માર્કેટ યાર્ડમાં તમારા જેવા કેટલાય આવશે ને કેટલાય જવાના છે, એ કંઈ આ કોઈની કાયમી પેટી રહેવાની નથી, આ ખેડૂતોનું છે, આ નાના પરિવારોનું છે, આ મજૂરોનું માર્કેટ યાર્ડ છે. તમે માર્કેટ યાર્ડની એસી ચેમ્બરમાં બેઠા પછી નિયમો ઘડતા હોય ને આ બધા ખેડૂતોને સામે સામે આવી જતા હોય, છતાંય તમે એમાં તો કંઈ કરી નથી શકતા, અને રજૂઆત કરવા આવે તો પાછા એમને તમે દબાવો છો, નોકરી કરવાની છે છૂટું થઈ જવાનું છે. તો આ કાકા હમણાં અમારે વાત થઈ હતી તો કે ના વાંધો નહીં, છૂટા કરદો એમ, કારણ કે છેલ્લે આ બધા ઘર લગી પહોંચી જાય કે, કારણ કે આ જે કાકા અહીંયા ફરજ બજાવે છે ને, તો મિત્રો એનો જે પગાર આવતો હોય ને એમાં એનું આખું પરિવારનું ગુજરાન ચાલતું હોય, એ નકરા જે કંઈ પગાર આવે એમાં કાકા 10,000 મહિને નથી વાપરી નાખતા, એમાંથી આખા પરિવારનું ગુજરાન હાલતું હોય, એટલે આ જે સત્તામાં બેઠા છે ને એની આ બધી ધ્યાન રાખવી પડશે, એને જોવું પડશે, નહીંતર ક્યારેક ક્યાંક ફેંકી જઈશો ને એ ખબર નહીં પડે. શું નામ તમારું કાકા? મારું નામ ઘનશ્યામભાઈ સોલંકી. ઘનશ્યામભાઈ, તમે આ રજૂઆત જે છે એ 7/10/2023 ના રોજ રજૂઆત કરેલી છે, એટલે તો રજૂઆત કર્યા પછી આનું કઈ નિરાકરણ આવ્યું ખરું? કઈ નથી આવ્યું, કઈ નથી આવ્યું. અમે બધાએ જો પછી માની, તમે કોને રજૂઆત કરી? અમે બધાને અલગ અલગ બધાને ઓલી આપી છે, આ કોપી સંબોધન તમે માર્કેટ યાર્ડ ને પછી તમે અંદર રજૂઆત આપી. અમે પહેલી રજૂઆત કરી અમે માર્કેટિંગ ના ચેરમેન ને, પછી બીજી રજૂઆત કરી અમે સેક્રેટરી છે, અને તમે આ બધા રજૂઆત કરી તો આમનું શું કહેવાનું થાય? હજી કોઈ અમને જવાબ મળ્યો નથી. એમનું કહેવાનું એવું હતું કે આ પ્રશ્ન જે તમારા રહ્યા ને એ તમારા કોન્ટ્રાક્ટર ના પ્રશ્નો છે, માર્કેટ યાર્ડ ને કઈ લેવા દેવા નથી. બે ત્રણ પ્રશ્ન અમે લખ્યા, એ પ્રશ્ન માર્કેટિંગ યાર્ડ ના છે, કોન્ટ્રાક્ટર ના નથી. માની લો કે તમારા જે કઈ પ્રશ્નો છે આ કહી રહ્યા છે. તમે હમણાં જ બહુ સરસ વાત કરી, 2013 માં 9,000 પગાર હતો, તે આ 13 થી અત્યારે 23, એટલે 10 વર્ષમાં 1,000 રૂપિયા પગાર વધ્યો. માર્કેટ યાર્ડમાં જે સત્તામાં હતા એની પાસે જે મિલકત હતી 10 કામાં કેટલી થઈ ગઈ છે એના આંકડા આપણે પાછળ લખવા મુશ્કેલ થઈ પડે, પરંતુ અહીંયા જે સિક્યુરિટીમાં ફરજ બજાવે એનો 10 વર્ષમાં 1,000 રૂપિયા પગાર વધ્યો છે ખાલી, અને કહી રહ્યા છે અમને કીધું કે એમને રજૂઆત, પરંતુ માર્કેટ યાર્ડ એને કોન્ટ્રાક્ટ એને આપે હે ને, એ જે આ કોન્ટ્રાક્ટર છે આ કોણ છે? દેવ સિક્યુરિટી એન્ડ ટેન્ડર ધારક. દેવ સિક્યુરિટી પગારનું ન કહી શકે, ટેન્ડર ધારક એનું માગણી ન કરી શકે, પણ આ પગાર માર્કેટિંગ યાર્ડના જો ટેન્ડર તો આજ નક્કી કરે ને કે ભાઈ આટલા માણસો જોઈએ ને આટલું બજેટ છે. ખેડૂના માલનો ભાવ જણથી લઈને આવે, ખેડૂને ભાવ મળે, ખેડૂને પૂરતો ભાવ મળ્યો પછી એની કેશ ફી કીને મળે, માર્કેટિંગ યાર્ડને મળે, માર્કેટિંગ યાર્ડની કેશ ફી વધી હે, તો આ ટેન્ડર કોનું? બધું બોલા માર્કેટિંગ યાર્ડનું તો ટેન્ડર કોનું? હું મારું એમ કે ટેન્ડર એ માર્કેટિંગ યાર્ડ નું જ છે ને, તો ટેન્ડર નો વધારો થવો જોઈએ ને. પણ એ બધા મૂર્તો એમના જ છે એ બધા, કારણ કે જે કઈ માર્કેટ યાર્ડ માં ચાલે છે ને મિત્રો એ બધું એમનું છે, એટલે શું થાય છે કે બધા ભાગ બધાને આવી જાય છે, એટલે બીજા કોઈ બોલતા નથી, મળતો નથી. કારણ કે અમે મતદાર છીએ, અમે એવું નથી, અમે માર્કેટિંગ યાર્ડ ના મતદાર છીએ, અમે એમને ચૂંટ્યા છે, અમે એમને મત દીધા છે, અમારા પાછળ જે મત છે, અમારા જે અમારે પાછળ મત છે અમે એમને દીધા છે. આજ નથી, 35 વર્ષ થયા ત્યારથી અમે આ માર્કેટિંગ સાથે સંકળાયેલા છીએ. હવે મને કાકા એવું લાગે છે કે આપણે સવારમાં જ લગભગ તમને બોલાવશે યાર્ડમાં કે આવું બધું, પણ એમાં તમે ઉપાધિ ન કરતા આપણે ભેગા છીએ ને આ બધા આવા તો કેટલાય આવશે ને જવાના છે.
મને પૂરું હોય તો પૂરી દે, મને કઈ વાંધો નથી. ક્યાંથી દેવાના હે એ બધે? એમાં પૂરવાનું ન આવે. ઓકે બરોબર. અને મને અહીંથી કાઢી મૂકશે ને તો મારા, મેં ભગવાનનો હોય ને મારા છોકરાને ચાર પેઢીનું હું કોઈનું ખોટું કરી નથી લીધું, મારા છોકરાને ચાર પેઢીનું કરી દીધું એમ. ના બરોબર છે. અને હકીકત એ, કારણ કે આ બધાને સમજવું પડશે ને કે આપણી સાથે ખેડૂત મિત્ર છે. આપણે એમની ક્યાં ગામથી આવ્યા કાકા? કોઈબાથી. શું લઈને આવ્યા? મગફળી લઈને. કેટલા વાગે આવ્યા હતા? હવે અત્યારે 7 વાગે આવ્યા, 8 વાગે. હવે અમારે સવારે 5 વાગ્યા સુધી નહીં રહેવું પડે. વાહન ભાડે લઈને આવ્યા હતા? ઘરનું છે અત્યારે? ઘરનું છે. ઘણા ભાડે લઈને આવતા હોય ને, બધાને સગવડતા હોતી નથી. છતાં બીજા નંબરમાં શેડની અંદર અમે જઈ એટલે ઢીસણ અમાણી ધોઈડ પડી હોય છે, એ અમારે સાફ કરી અમારે જણસી જે પણ લાવ્યા હોય નાખી છે. બરોબર છે. પણ એને એવું નથી વિચારતા, જો જણસીમાં ધોઈડ આવે તો વેપારી અમને શું કહેશે કે તમે ધોઈડ લઈને આવ્યા છો તો અમારો ભાવ કપાય છે. બરોબર. તો તમે એ ધોઈડની વ્યવસ્થા કરવી પડે, તમારા કોથળા પડ્યા હોય વ્યવસ્થિત લઈ લેવા પડે. કમસે કમ તો 8 દિવસ તો કંઈક શેડ હમા થવા જોઈએ કે નહીં? આ તો ઢીસણ ઢીસણ હમણાં ધોઈડ પડી છે અંદર, વેપારીના કોથળા પડ્યા છે, વાહન ક્યાંય વરે એવું હાલે એવું નથી. તો અમારે ખેડૂને કંઈક આવડું મોટું એડ છે. હવે બાય રાતે આખી રાત જાગીને ખોખા ટોઈને બે સવારે 5 વાગે અમને લે, અને લેધા પછી અમારે નાખવા ક્યાંય એવો પ્રશ્ન હોય. આ કાકાએ બહુ મસ્ત આખો પ્રશ્ન કીધો મિત્રો. કારણ કે આ બધાએ શું કરવા અહીંયા બેઠા છે? કંઈ ગાડીઓમાં બેનર મારવાના અને એસી ચેમ્બરમાં બેહવાનું આ માટે થઈને તો કંઈ ખેડૂતોએ તમને બેહાડ્યા નથી. પરંતુ હકીકત આ બધાને મગજમાં એવું છે કે આપણે તો બધા બિનહરીફ થઈ ગયા હતા, સામે હતા એને તો લઈ લીધા હતા, વેચાતા. પરંતુ તમે બધાને વેચાતા નથી લઈ શકવાના, એ તમે યાદ રાખજો. તો અમને હમણાં વાત કરી ને કે આયા પછી હવે ક્યાં આપણે ઢગલો કરવાનો? જો ઢગલો કરવાની જગ્યા જ નથી રહેવા દીધી, અહીંયા માટી એટલી પડી છે ને એ માટીના કારણે વરી પાછા ખેડૂતો ઘરેથી ચોખ્ખો માલ કરીને આવ્યા હોય તો પાછો ભાવમાં ફેર પડે ને, કારણ કે માટી માથે જ ખાલી કરવું પડે ને કાં પછી તમારે આગી લેવી પડે. લેવાના જ નથી ને સાહેબ, ધોળવારો કોઈ માલ લેવાના જ નથી. સારી જગ્યામાં એમના કોથળા પડ્યા છે વેપારીના, 10-10 દિવસ સુધીની એક જ જગ્યાએ એમનો શેડ પડ્યો હોય, અહીંયા અમારે ફટું ફટું નાખવાનું, એ ધોળમાં નાખીને વહી જવાનું. સવારે એમને મન ફાવે એમ કરે અમારા માલને, તો માલને કંઈક જરાક અમારી કંઈક અમારું વિચારે ખેડૂતનું કે ભાઈ આ કઈ રીતને નાખે, કઈ રીતના ભલે અમને એક દી ને એક દી બોલાવે તો પોસાશે, પણ આવું અમને નહીં પોસાય. કારણ કે 50 રૂપિયા ભાવ કાપીને અમારો જણસી તમે ખરીદી લો તો તમારે થોડુંક વિચારવું પડે. કારણ કે આ બધા મિત્રો આપણને બધાને ખબર છે કે કેટલી મહેનત કર્યા પછી કપાસ હોય, મગફળી હોય, એરંડા હોય, જે પાક હોય તૈયાર થતો હોય છે. પરંતુ આ માર્કેટયાર્ડનો જે અણઘટ જે વહીવટ છે એના કારણે ગરીબ લોકો તો હેરાન થઈ રહ્યા છે, અહીંના સિક્યુરિટી પણ હેરાન થઈ રહ્યા છે, તેની સાથે ખેડૂતો પણ હેરાન થઈ રહ્યા છે. તો આ સારું કોનું કરી રહ્યા છે એ પણ એક પ્રશ્ન છે. આ કોનું સારું કરે? આ બધા તમે નથી ખેડૂતોને પૂરતી સુવિધા આપી શકતા, નથી તમે અહીં જે ફરજ બજાવે છે કે જે એ પાયાના પથ્થર કહેવાય અહીંના કે સિક્યુરિટી કે, એના વગર તમે આ કંઈ નથી કરી શકવાના. તમે તો કંઈ અહીંયા ઊભા નથી રહેવાના ને, અહીંયા ઊભા રહ્યા પછી આ ડમરી ઉડે છે ને, એટલે આ 50 ગ્રામ ડમરી તો આ બધા શ્વાસમાં જાતું હોય છે આમનું, એટલે આ બધા હે ને આમનું આમે આયુષ્ય ટૂંકું થઈ જવાનું છે. તો આવી બધી ફરજ બજાયા પછી પણ જો મિત્રો આમનો પગાર ન વધતો હોય, આમની કોઈ રજૂઆતું ન સાંભળતા હોય, આમનું માર્કેટયાર્ડ ન સાંભળતું હોય, કે એમનો જે કંઈ કોન્ટ્રાક્ટર જે છે સિક્યુરિટીનો એ ન સાંભળતા હોય, તો આ સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટર આપ્યો છે કોને? હળવદ માર્કેટયાર્ડ જ દીધો છે એ, તો કંઈ કોઈ બીજા આવીને દઈ નથી ગયા, તો એને કેમ કોઈ બોલી નથી શકતા? કારણ કે બધાને કંઈક ને કંઈક તો લાભ મળતો જ હોય. શું કહો તમે? માર્કેટિંગ યાર્ડના ગેટનો ફોટો લઈ લો. આ ઠંડી હોય, વરસાદ હોય, તડકો હોય, આ આ આ દિવાલ હે, આ દિવાલના છાંયે અમારે એન્ટ્રી કરવાની, ચાલુ વરસાદ અહીંયા ઉપર અમારે એન્ટ્રી કરવાની. ઓકે. આપણે છે ને અમને જે રજૂઆત કરી છે ને આ બધા મિત્રોની, એક થોડીક રજૂઆતો પણ મિત્રો આપણે તમને સંભળાવી દઈએ. ઓકે. હવે આમાં જે મિત્રો છે ને એક પણ સંભળાવી, અત્યારે હાલમાં ગાર્ડના પગાર 10,000 રૂપિયા છે, એટલે સિક્યુરિટીમાં જે ફરજ બજાવે છે વ્યક્તિ એના 10,000 રૂપિયા પગાર છે. સુપરવાઇઝરનો પગાર 12,000 રૂપિયા છે, તે વધારીને ગાર્ડના 13,000 કરવામાં આવે, સુપરવાઇઝરનો 15,000 રૂપિયા પગાર કરવામાં આવે, તથા 12 કલાકની નોકરી તથા મોંઘવારી પ્રમાણે હોવા જરૂરી છે. કારણ કે તમે 12 કલાક કામ કરાવો છો તો પગાર પણ જે છે તે વધારવો જોઈએ. તેમ છતાં પણ આ બધા 1 દશકામાં આ સિક્યુરિટી ગાર્ડનો 1,000 રૂપિયા પગાર વધાર્યો છે.
ગજબ કહેવાય. સિક્યુરિટી ને ગેટ નંબર 1 પરથી બહાર નીકળતા વાહનોના ગેટ પાસ લઈને ચેક કરવા માટે તથા ગેટ નંબર 4 પરથી ખેડૂતો પોતાના વાહનથી પોતાની જણસી વસ્તુ લઈને આવે છે ત્યારે રજિસ્ટરમાં એન્ટ્રી કરવી પડે છે, જે શિયાળો ઉનાળો ચોમાસા જેવી અલગ અલગ ઋતુમાં ઉભા રહે છે ને અથવા બેસીને ખુલ્લામાં એન્ટ્રી તથા ગેટ પાસ ચેક કરવા પડે છે તો યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. કારણ કે આ બધા જે સિક્યુરિટીમાં ફરજ બજાવે છે એ શિયાળો ઉનાળો ચોમાસામાં કોઈ પણ પરિસ્થિતિમાં હમણે કીધું ને કે અહીંયા જ બેસીને આ બધો વહીવટ કરવો પડે છે તો એની પણ થોડીક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. નકરી પોતાની ચેમ્બરમાં એસયુ એક હોય તો બે ન નખાવી જોઈએ. સિક્યુરિટીને સિક્યુરિટી સ્ટાફને આપના માર્કેટયાર્ડ તરફથી દિવસ દરમિયાન બે ટાઈમ ચા પાણીની નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે તો તમે ખેડૂતોને સસ્તા ભાવે જમાડો છો, 50 રૂપિયામાં તમે ખેડૂતોને જમાડો છો તો સિક્યુરિટી વાળા જે છે એ આપણા જ માર્કેટયાર્ડનું ધ્યાન રાખે છે. આ માર્કેટયાર્ડમાં વ્યવસ્થા જાળવે છે. માર્કેટયાર્ડમાં 24 કલાક 12 દિવસે 12 રાતે અહીં જે ફરજ બજાવે છે તો આમને તમે ચાનુ ન કહી શકો. તમે ખેડૂતોને 50 માં જમાડો છો તો પછી સિક્યુરિટી, કારણ કે એ તો માર્કેટયાર્ડની ધ્યાન રાખે છે. એટલે આવા છે બધા મિત્રો. સિક્યુરિટી સ્ટાફને પોતાની ફરજ સિવાયની આસપાસના માર્કેટયાર્ડની કઈ પણ કામગીરી કરવી કરાવી નહીં એવું બજાવી નહીં ધ્યાન. કારણ કે બીજું કઈ કહી દે માર્કેટયાર્ડ સિવાય બીજા બાવરા કાપવા નથી મેકલતા ને અને આ તો બધું કરી. કારણ કે આ તો નહીતર પાછા માર્કેટયાર્ડની બાયલી વ્યવસ્થા બધી કરી, એમનો સ્ટાફ કોઈ કઈ કરતો નથી. સીઝન દરમિયાન રાત્રે આપના એપીએમસી ના જવાબદાર અધિકારી કર્મચારીને 4 નંબરના ગેટ પર તથા એનાઉન્સર માટે ફરજ પર તૈનાત કરવા. એ વાત મિત્રો બહુ મોટી છે કે સિક્યુરિટીનું માનતા જ નથી. હમણાં કીધું ને કે આ ઢગલા કરીને વહી જાય, સિક્યુરિટી વાળા જોઈને મારશે તો ફરિયાદ થવાની છે. તો માનતા નથી તો યાર્ડના કોઈ કર્મચારી હાજર રહેવું પડશે, માઇકમાં બોલવું પડશે. અહીં વચ્ચે કોઈ ગાડી મેકીને વહી ગયું તો પછી સિક્યુરિટી વાળા એકાબીજાને ફોન કરશે કે જો ના નંબરની ગાડી છે ગમે ત્યાંથી ગોતો ને એ દોડા દોડા કર્યા પછી ગાડી વાળો મળે ને પાછું એ એમ ક્યાંક નથી લેવી તો પછી આ શું કરવાના. અને કહે છે તો પાછો ગાડું બોલશે તો આ શું કરવાના. કારણ કે અંદર બેઠા એ તો કોઈ સાંભળતા નથી, જે મલાઈ લઈ લે છે એ પણ કોઈ સાંભળતા નથી. એટલે આવું છે મિત્રો. આપના એપીએમસી સંકુલમાં કોઈ પણ સંયુક્ત પ્રોગ્રામમાં અમારા સિક્યુરિટી સ્ટાફની કોઈ પણ જાતની ગણતરી થતી નથી તો ગણતરી કરવી. એ વાતે બરોબર છે, તમારે કામ કરાવવું છે, શોષણ કરવું છે, પૂરતો પગાર દેવો નથી. 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરાવવું છે અને 10,000 રૂપિયા પગાર દેવો છે અને તેમ છતાંય કોઈ ગણતરી સિક્યુરિટીની કરતા નથી. હમણાં બોલ્યા હતા ને કે અમુક દોઢડાયા અહીંયાથી કહેતા હોય છે કે ભાઈ તમે વોચમેન છો તમારી હૈદમાં રહો, તો પછી એવું ન હોય. એ બધા વોચમેન છે તો એ મજબૂરી છે, તમારી ગોળે હરામનું નથી દાબી જતા કે નથી કરી નાખતા તો એ બધા નહીતર એમને સિક્યુરિટીમાં ફરજ ન બજાવે. આવું બધું છે. એટલે મિત્રો ખાસ હમણાં તમે કહેતું હતું ને તમારી માંગ જે આ તમે કરી છે, આજ થયો શુક્રવાર, કાલ શનિવાર રવિવારે માર્કેટયાર્ડ બંધ રહેશે. તમે હમણાં છેલ્લી વાત કરતા હતા કે નહીંતર સોમવારથી છોડી દેવું છે, બધાને હડતાલ ઉપર ઉતરી જવું છે. તો હવે છેલ્લી માર્કેટયાર્ડને તમારી વાત. છેલ્લી માર્કેટયાર્ડમાં અમારી વાત એવી છે કે જો આ અમે પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્નનો કોઈ હલ નહીં થાય અને આ પ્રશ્ન અમે 1-1.5 મહિનાથી આપ્યા છે એમના બધા પ્રશ્ન હલ થાય છે, અમારો સિક્યુરિટીવાળાનો એક પણ પ્રશ્ન હલ થતો નથી. અમે ચેરમેન સાહેબ પાસે અમે માગણી કરી હતી કે બધાની મિટિંગ કરવામાં આવે તો અમને કેમ કંઈ ન પૂછવામાં આવે, કે સિક્યુરિટીવાળાને શું તકલીફ છે એમ કંઈ નાના માણાને કેમ પૂછવાના ન આવે. આ સિક્યુરિટી માર્કેટિંગ યાર્ડનો રહ્યો ને બધાથી નાનો માણા, બધાથી નાના માણાનો માણા. જો તમે બધા અહીંયાથી હટી જશો તો આખી વ્યવસ્થા ખોરવાઈ જવાની છે. સવારમાં મલાઈ લેવા વાર આવશે તો એને કઈ મળવાનું નથી, કઈ નથી મળવાનું કોઈને. એટલે આ સિક્યુરિટી સ્ટાફનો એક વ્યવસ્થા એવી છે કે અમે માગણી જો કરી એ કોઈ સાંભળવાનું નથી. આ કદાચ એટલા માટે તમને બોલાવવામાં આવ્યા છે, અમે ખૂબ એમને કીધું છે પહેલાથી કહેતા અહીં કે ભાઈ અમને પછી સોમવારથી હડતાલ ઉપર બે પ્રોગ્રામ જે માર્કેટિંગ યાર્ડનો સંયુક્ત પ્રોગ્રામ થાય એમને કોઈ ભજિયાનો પ્રોગ્રામ હોય તો ભલે, એમનો ચા પાણીનો પ્રોગ્રામ હોય તો ભલે, કે એમનો જમણવારનો પ્રોગ્રામ 200-200, 400-400 માણાનું જમણવાર હોય તો સિક્યુરિટી વાળા 24 જણા 12 જણા હોય દિવસના 12 જણા રાઈટના, તો નથી રાઈતવાળાને કહેવામાં આવતું કે નથી દિવસવાળાને કહેવામાં આવતું. તો અમે અમારા જો અમારા પાસે કામ લેવું હોય ને તો અમારા પાસે કામ લેવાનું બધું, કે તમે ટ્રે લઈને પાણી પાયાવો, તમે ટ્રે લઈને નિમિટિક છે અહીંયા પાણી મૂકી આવો, હે ઓલી મોટર બંધ થઈ જાય મોટર હમી કરી આવો, દેડકા હમા કરી આવો, એ બધું અમારે કરવાનું. સિક્યુરિટી વાળા તો છતાંય સિક્યુરિટી વાળો એમને નવરો દેખાય, આટલા બધા કેમેરા છે 12 જણા, આટલી આટલા આખા માર્કેટિંગ યાર્ડમાં 12 જણા, તો એ લોકો એમ કહેવાય તમારો સિક્યુરિટી વાળો કે કેમેરામાં કેમ નથી દેખાતો, તો કેમેરો તો સાચું બોલે ને ખોટું બોલે, એકી કરવા જ્યો હોય માણસ અને એ કેમેરો તો કહેવાનો છે, માણસ તો નથી દેખાતો, એકી કરવા જ્યો કેમેરો નથી કહેવાનો કે એકી કરવા જ્યો એમ.
કેમેરા તો એમ જ કહેવાનો હોય ને કે એ માણા નથી કામ કરી તો અમને કોઈ ઓળખે નહીં. તમે વાહન લઈને આવ્યા હોય તો અમને કોઈ ઓળખે, મોટા બાંધીને અમે કામ કરી તો અમને કોઈ ઓળખે. બીજું આપણે થોડું ખેડૂતો ને તમે અંદર જગ્યા નો હોય ના પાડો તો સીધી બોલા ચાલી થાય તમારે ખેડૂતો. સીધી બોલા ચાલી થાય તો કોઈ ખેરું ગાયરું દઈ દે, કોઈ દારૂ પીને આવ્યો હોય તો હાથે ઉપાડી લે. હે તો માર્કેટિંગ યાર્ડ અને વેપારીનું કહેવાનું એવું કે અમારા ખેડૂત તમે શું કામ માર્યો, અમારા ખેડૂત તમે ગાયર શું કામ દીધી, તો અમારે તો કંઈ કહેવાય જ નહીં. અમારે તો એ પ્રેમથી ખેડૂત લેવાના. હા અને ખેડૂત આડા ઉભા રહે ગેટ આપણા, લો આવો બહાર હાલો, તો અમારે બહાર અમારે બહાર નીકળાય નહીં તો મારે. અને માર્કેટિંગ યાર્ડનો કોઈ કર્મચારી કે કોઈ અધિકારી કે કોઈ છૂટાયેલા અધિકારી કે કોઈ પણ આવતું નથી. હા એ તો બધા મજા કરવા આવે છે એટલે આવું છે. હા એ ક્યાંય ફોટા પાડવાના હોય તો બધા પોગી જાય, બાકી કઈ લેવાનું હોય તો બધા પહોંચી જાય. બાકી અત્યારે ખરેખર આખી પરિસ્થિતિ શું છે અત્યારે, હશે કોઈ માર્કેટ યાર્ડ નો કર્મચારી એક પણ હશે ક્યાંય? ચૂંટાયેલા અધિકારી નહીં, કોઈ પણ નહીં ચૂંટાયેલા, ક્યાંય નોકરી કરે કોઈ જ નહીં. કોઈ નો હોય તો અમે ચૂંટીને મોકલા, એમને આવવાની શું જરૂર હોય? એમને તો ઘરે જ આવી જાય. હા એમને તો શું જરૂર હોય, અમે ચૂંટીને મોકલી દીધા, બેહાર દીધા સીટ ઉપર, હવે એમને આવવાની શું જરૂર હોય? અને એમને જો કહો તો કે એ તો એમ કે તમને કાઢી મેકવામાં આવશે, તમને કાઢી મેકો તો બાપ દાદા ને ઓલે કઈ ગમે ત્યાં હરી ખાશું. કઈ એવું હોય તો કહીજો. ખાસ મિત્રો આપણે હળવદ માર્કેટ યાર્ડ થી હતા અને ખરેખર આખી શું પરિસ્થિતિ હળવદ માર્કેટ યાર્ડ ની છે એ તમને બતાવી, એ તમને જણાવી, કારણ કે સૌથી વધારે સિક્યુરિટીમાં ફરજ બજાવતો એ વ્યક્તિઓને વધારે ખબર હોય અને ખરેખર એમની પરિસ્થિતિ આ લોકોએ શું કરી દીધી છે એ તમે પણ જોઈ. હવે આપણે એવી પણ આશા રાખીએ કે હળવદ માર્કેટ યાર્ડના સત્તાધીશો આ લોકોનો જે પ્રશ્ન છે, સિક્યુરિટીમાં જે લોકો ફરજ બજાવે છે એમનો પ્રશ્ન છે એ પ્રશ્ન સાંભળી અને એનું નિરાકરણ કરે, નહીં કે આ લોકોને કાલ બોલાવીને પછી છૂટા કરી દે કે આવું કરે. એટલે એવું કંઈ કરતા હોય તો એમાંય ખરેખર ધ્યાન રાખજો, કારણ કે પછી આ કોઈ છૂટા કરીને પછી કંઈ કોઈ ઘરે વહી ન જવાના, અહીંયા જ બેહવાના, ઉપવાસ માથે કે આંદોલન કરવાના તમારી સામે, એટલે એ પણ તમે ધ્યાન રાખજો. માર્કેટ યાર્ડ પાછળના જે ઓલા ગરીબ પરિવારોને તમે હેરાન કરો છો તો એ બધું છે જ. એટલે આ બધા મિત્રો, કારણ કે ગરીબ વ્યક્તિની પીડા સમજવાનો છે, બાકી અમીર વ્યક્તિ ક્યારે કોઈ નાના માણસની પીડા જે છે એ નથી સમજવાનો. જો કહી રહ્યા છે કે અમીર પરિવારો પણ સાથે છે, એટલે માર્કેટ યાર્ડના સત્તાધીશોને છેલ્લા આપણે પૂરું કરીએ હવે કે લોકોનો જે પ્રશ્ન છે, લોકોનો જે અવાજ છે એ સાંભળી એનું નિરાકરણ કઈ રીતના થાય એ દિશામાં તમે કામ કરો, નહીં કે તમને કોઈ સત્ય બોલે તો એને તમે દબાવી દેવાના, છૂટા કરી દેવાના, હેરાન કરવાના. આ દિશામાં કામ કરશો તો પછી કેટલાય આયા છે ને કેટલાય વહી જવાના છે એવી તમારી પણ હાલત થવાની છે. આભાર મિત્રો.